આ ખાસ ચર્ચા કરવા માટે હવે આપણી સાથે પ્રભુદાસ લીલાધરના મેનેજિંગ ડિરેક્ટર અમીશા વોરા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અમીશાજી, વિશ યુ અ વેરી હેપી વુમન્સ ડે. સૌપ્રથમ તો જેવી રીતે આપણે જોયા છે કે બહુ જ ઓછા પ્રમાણમાં આપણને ઇન્વેસ્ટર્સ યા ટ્રેડર્સ, વુમન ટ્રેડર્સ આપણને માર્કેટ્સમાં બનતા હોય છે. બહુ જ મેલ ડોમિનેટેડ આપણે જોયું છે કે થોડા ટાઈમથી હતો, પણ હવે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ વુમેન પણ આ માર્કેટમાં ઉતરતા દેખાઈ રહ્યા છે. તમારો શું વ્યૂ બની રહ્યો છે કે વુમેન અહીંયાથી કેમ ખાસ કરીને ઇન્વેસ્ટિંગ પર્સ્પેક્ટિવથી ખાસા બેટર હોય છે મેલના પ્રમાણે, તમને શું લાગે છે? સૌથી પહેલા તમને પણ હેપી વુમન્સ ડે અને તમારા બધા જ વ્યુઅર્સને અને પર્ટિક્યુલરલી વિમેન વ્યુઅર્સને હેપી વુમન્સ ડે. તમારી વાત સાચી છે કે બહુ લિમિટેડ નંબર ઓફ વિમેન ઇન્વેસ્ટમેન્ટ્સનું ધ્યાન રાખતા હોય છે અને એનાથી ઉપર માર્કેટમાં પાર્ટિસિપેટ કરતા હોય છે. આઈ થિંક કે જે રીતે આપણી કન્ટ્રીમાં અત્યારે પર્સન્ટેજ ઓફ વિમેન જે પોતે અર્ન કરે છે એ પણ ઓછું છે, ઓવરઓલ કન્ટ્રીમાં પર્સન્ટેજ ઓફ પોપ્યુલેશન મેન ઓર વિમેન પાર્ટિસિપેટિંગ ઇન ઇક્વિટી માર્કેટ્સ ઇઝ ઓલ્સો લિમિટેડ. તો આ બંને મળીને હજી બહુ જ મોટો સ્કોપ છે કે કેટલા વધુ પ્રમાણમાં વિમેન પાર્ટિસિપેટ કરી શકે, આઈધર સેલ્ફ અર્નિંગ હોય તો પોતાના સેવિંગ્સમાંથી અથવા તો ફેમિલી સેવિંગ્સને મેનેજ કરવા માટે. અને એટલે કદાચ વધારે સારી રીતે કરી શકશે મારા હિસાબે, કેમ કે ઇન્વેસ્ટમેન્ટ્સ અને વેલ્થ ક્રિએશનમાં ઓર અગર ટ્રેડિંગનો રસ્તો લઈએ તો ટ્રેડિંગમાં પણ એક ચોક્કસ કેરફુલનેસ, રિસ્ક રિટર્ન એસેસ કરવામાં જોઈએ છે, પંક્ચ્યુઅલિટી જોઈએ છે, ટાઈમલી મોનિટરિંગ જોઈએ છે, અને આ બધાની પાછળ એક ડિસિપ્લિન અને હાર્ડવર્ક જોઈએ છે. આ બધી ક્વોલિટીઝ વિમેનમાં બહુ સારી રીતે છે. એમણે ખાલી પોતાની બેઝિક ક્વોલિટીની સાથે થોડું સ્કિલ ફોર ઈધર ટ્રેડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ્સ ડેવલપ કરવાનું છે તો એ લોકો બહુ જ સારા અને રાધર વધારે સારા ઇન્વેસ્ટર ઓર ટ્રેડર થઈ શકે. બિલકુલ, તો અહીંયાથી ડિસિઝન મેકિંગ સ્કિલ્સ જે છે તે ખાસ કરીને વુમેનમાં વધુ હોય છે અને સાથે જ રિસ્ક ટેકિંગ કેપેસિટી પણ વધુ હોય છે, જેવી રીતના આપણે જોઈ રહ્યા છે, સ્પેશિયલી જે વુમેન પોતે અહીંયાથી કમાતી હોય છે. સાથે જ અમીશાજી, કેમ કે આજે આપણે માર્કેટ્સ ઉપર પણ ધ્યાન રાખી રહ્યા છે અને અત્યારે આપણે જોતા માર્કેટ્સ ઉપર બહુ જ રેન્જ પણ મુવમેન્ટ પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. શું વ્યૂ બની રહ્યો છે ફરી એકવાર આ જ એક્સપાયરીમાં ઓલમોસ્ટ 9000 સુધીના લેવલ્સ ક્રોસ કરે યુપી ઇલેક્શન બાદ તેવી આશા બનેલી છે? ઇલેક્શનના રિઝલ્ટ મારા ખ્યાલથી ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે અને પોઝિટિવ રિઝલ્ટથી માર્કેટ આ લિમિટ ક્રોસ કરીને ઓલ ટાઈમ હાઈ તરફ જાય એવું મારું માનવું છે. અને ઇન કેસ જેની પોસિબિલિટી ઓછી છે પણ જો રિઝલ્ટ બહુ ફેવરેબલ ના આવે તો એક સ્મોલ કરેક્શન સેટ ઇન થશે, પણ ઓવરઓલ ફ્લોઝ ઇન ધ માર્કેટ બહુ સારા છે ડોમેસ્ટિકમાંથી, અને કોઈ કરેક્શન જો સેટ ઇન થશે તો જે લેફ્ટ આઉટ છે એના પૈસા આવી જશે. તો મને લાગે છે કરેક્શન નાનું અને થોડા ટાઈમ માટે હશે અને એક ઓપોર્ચ્યુનિટી આપશે. તો આઈ વુડ સ્ટીલ સે કે એ કરેક્શનની ચિંતા ન કરતા અહીંયાથી પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખવું જોઈએ. બિલકુલ, તો અહીંયાથી હજુ પણ જે પોઝિટિવ સેન્ટિમેન્ટ છે માર્કેટમાં હજુ પણ જળવાઈ લો લે તેવી જ આશા બનતી દેખાઈ રહી છે. સાથે અમીશાજી, અહીંયાથી આપણે આજના દિવસમાં જોઈ રહ્યા છીએ કે બેઝ મેટલ કાઉન્ટર્સ પર ખાસું દબાણ આપતો જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ આપણને જે રીતના શેંઘાઈ પર જોઈ રહ્યા છે તો બેઝ મેટલ્સ પર થોડો ઘટાડો જરૂર બનેલો છે, પણ એક ખાસી રેલી બાદ જે એક દબાણ આવી રહ્યો છે હવે બેઝ મેટલ કાઉન્ટર્સ પર, એનએમડીસી આજના દિવસમાં હિન્ડાલ્કો વેદાંતા બધામાં કાઉન્ટર્સ એક ખાસા નબળા દેખાઈ રહ્યા છે. શું વ્યૂ બની રહ્યો છે આ એક્સપાયરી સુધી ઓવરઓલ બેઝ મેટલ્સ પર, શું રિકવરી અહીંયાથી શરૂ થતી જોવા મળશે ઓવરઓલ એનએમડીસી વેદાંતા જેવા કાઉન્ટર્સ પર એક બોટમ આઉટ થતા દેખાઈ રહ્યા છે કરંટ લેવલ્સ? આટલો એક્સપાયરી સુધીનો સ્પેસિફિક વ્યૂ આપવો મારા માટે ડિફિકલ્ટ હશે, વિચ ઇઝ મોર ટેકનિકલ એન્ડ ડેરિવેટિવ. પણ મને એટલું ખબર છે કે જે હિન્ડાલ્કોનો હમણાં ક્યુઆઈપી થયો એમાં બહુ જ સારો રિસ્પોન્સ હતો અને હજી પણ મીડિયમ ટર્મ ના પ્રોસ્પેક્ટ થી હિન્ડાલ્કો બહુ જ સારો લાગી રહ્યો છે. હજી બી અહીંયા કદાચ 20% પ્લસ નું ઇન્વેસ્ટમેન્ટમાં જગ્યા છે. તો મારું એવું માનવું છે કે આ ટેમ્પરરી એકદમ શોર્ટ ટર્મમાં શું થાય કેવું ડિફિકલ્ટ છે, જે પણ મને લાગે છે કે સ્ટેબિલાઇઝ થઈ જશે, પણ મીડિયમ ટર્મ માટે સારું જ છે. હજી વેધર હિન્ડાલ્કો હોય, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર હોય, ટિસ્કો હોય, અને મીડિયમ ટર્મ બેઝિસ હજી બી સારું છે.
ઓકે, તો બેઝ મેટલ્સ હજુ પણ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી જે મિડકેપ સ્ટોક્સ છે તે હજુ પણ સારા દેખાઈ રહ્યા છે. હિન્ડાલ્કો પણ એક કાઉન્ટર છે જે તારે કરંટ લેવલથી પણ ખાસો પોઝિટિવ જ બનતો જોવા મળી રહ્યો છે. અને સાથે જ અમિશાજી, જો અહીંયાથી એક મીડિયમ ટર્મ આઉટલુકની વાત કરીએ તો કરંટ લેવલથી પ્રભુદાસ લીલાધરની પિક્સ અત્યારે શું બનતી દેખાઈ રહી છે અને મેજરલી કયા સેક્ટર્સ જે છે એ તમને કરંટ લેવલથી વધુ એટ્રેક્ટિવ બનતા જોવા મળી રહ્યા છે? બીજી તરફ એ પણ ધ્યાન રાખવાનું છે કે જેવી રીતના યુએસમાં ઓવરઓલ ડોનાલ્ડ ટ્રમ્પની જે પોલિસી ચાલી રહી છે એને જોતા ફાર્મા પર સ્પેસિફિકલી તમારું શું વ્યૂ બની રહ્યો છે? અમે લોકો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે હજી બી બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ એ સેગમેન્ટ ઉપર ફોકસ કરી રહ્યા છે. અમને લાગે છે કે જે એસેટ ક્વોલિટીનો મેજર ઇશ્યુ છે કે લાસ્ટ 2-3 વર્ષથી બધી એસેટ્સ ખરાબ થઈ રહી હતી, એમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવશે. પહેલું તો બોટમ આઉટ થઈ જશે અને પછી ઓવર નેક્સ્ટ 2 યર્સ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. તો અમને લાગે છે કે બેન્કિંગ સ્પેસ, જેમાં કે પબ્લિક સેક્ટરમાં જોઈએ તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા છે, અથવા તો પ્રાઇવેટ સેક્ટરમાં સપોઝ અમે લોકો ઇન્ડસઇન્ડ બેન્ક કે ICICI બેન્કમાં બોલીશ છીએ, NBFC સ્પેસમાં અમારા થોડા છે, તો લાઈક દેટ અમે એ બેન્કિંગ ફાઇનાન્સ સ્પેસ ઉપર બોલીશ છીએ. અને એ ઉપરાંત અમે લોકો ડોમેસ્ટિક કન્ઝમ્પશન જેમ કે ઓટોમોબાઈલ ઓર ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર એ અક્રોસ પેકમાંથી ફોર ધ ટાઈમ બિંગ અમે બ્રિટાનિયામાં બહુ જ બોલીશ છીએ. અમે હતા જ ઘણા વખતથી અને વી આર કન્ટિન્યુઈંગ. અને એવા થોડા ઘણા મિડકેપ કાઉન્ટર્સ બી છે જે અમને સિલેક્ટિવલી સારા લાગે છે. અહીંયાથી FMCG અને સાથે જ બેન્કિંગ કાઉન્ટર્સ, ફિનાન્સ કાઉન્ટર્સ અત્યારે ખાસ હવે પોઝિટિવ દેખાઈ રહ્યા છે મિડ ટર્મ ટુ લોંગ ટર્મ માટે. અને સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. અમિશાજી, તમારા કોઈ ડિસ્ક્લોઝર? હા, આઈ જનરલી તમારા અમારા જે ટૂંક ટોપિક્સ હોય છે એમાં અમારા ફર્મનું અથવા તો અમારું પોતાનું પણ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, જેમ કે આ બધા સ્ટોક્સ નામે જે નામ લીધા તો તમે ચોક્કસ ડિસ્ક્લોઝ કરજો. બિલકુલ.